નમસ્કાર, અનોખી જે દત્ત કથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ લેવાયા, ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ લેવાયા, ભરૂચ નગરપાલિકાની પ્રમુખ પદની બેઠક ઉપર 70 મહિલા નગરસેવિકાઓએ દાવેદારી કરી, ભરૂચમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે ચૈતર વસાવાને મનસુખ વસાવા આમને સામે ચૈતર વસાવે ફરી એકવાર વાર કર્યો, અંકલેશ્વર પોલીસે બંધ બોડીના ટેમ્પાના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપ્યો, મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બિનવારસી અવસ્થામાં વાહન ચાલક સામે કાર્યવાહી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નું શ્રાવણ માસમાં દર્શન કરવાનું અનેરું મહત્વ રહ્યું છે. જો ગુમાનદેવ દાદાની શું છે દત્ત કથા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ તરફ જવાના માર્ગ તરફ કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલ ગુમાનદેવ મંદિર સાથે એક દંતકથા રહી છે, જેમાં રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા શ્રી સ્વામી ગુલાબદાસજી મહારાજ અયોધ્યાના હનુમાનગઢીની સાગરિયા પટ્ટીના સંત હતા, જેઓ આશરે વર્ષ ઈસવીસન 1615માં ચૈતર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. વર્ષો પહેલાં આ જગ્યા જંગલ વિસ્તાર હતો અને તે સમયે ગુલાબદાસજી મહારાજ સૂતા હતા અને અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાનજી તેમને કંઈક કહેવા માગે છે અને એમનાથી થોડા જ અંતરે જ્યાં હાલ ગુમાનદેવ મંદિર છે ત્યાં સુધી સોતા સોતા પહોંચ્યા હતા. ત્યાં એક કપિલ ગાય તેના આંચળમાંથી દૂધની ધારા આ દાદાની મૂર્તિ પર દૂધા અભિષેક કરતી જણાઈ હતી. એમણે જ્યારે જોયું ત્યારે એક શિયાળ એ મૂર્તિને વળગી રહ્યો હતો, તેમજ કેટલાક ગોવાળિયાઓએ શિયાળને મારવા પ્રયત્ન કરી રહ્યા હતા અને ગુલાબદાસજીએ સમયનો વિલંબ કર્યા વિના જોયું તો આ આભાસ ન હતો એ જગ્યા ઉપર પહોંચી ગયા અને જોયું તો તે હકીકત હતી. ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા અને શિયાળને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો. આ ઘટના વાયુવેગે આસપાસના ગામમાં ફેલાઈ ગઈ અને લોકો દર્શન કરવા માટે આ જગ્યા ઉપર આવવા લાગ્યા. તેમને ત્યાં રહેલા પથ્થરમાં હનુમાન દાદાના દર્શન થયા અને તેમણે હનુમાન જયંતિના દિવસે જ સ્થાપના કરી અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. માણસની અંદર ઘમંડ એટલે ગુમાન દૂર કરતા હોવાના કારણે આ મંદિરને ગુમાનદેવ નામ આપવામાં આવ્યું છે. ગુમાનદેવ મંદિર ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને રાત્રે પણ પગપાળા આવે છે, એ લોકોને પણ અમે દર્શનનો લાભ આપીએ છીએ. સાથે સાથે ડેડિયાપાડા, વલસાડ, સુરત, અમદાવાદ, આણંદથી ઘણા લોકો પગપાળા પણ આવે છે, એ લોકોને અમે શાંતિથી દર્શનનો લાભ આપીએ છીએ. અને અમારા ગુમાનદેવ મંદિરમાં રાત દિવસ મંદિર ખુલ્લું રાખીએ છીએ અને લોકોને સારી રીતે દર્શનનો લાભ આપીએ છીએ. હું ડૉક્ટર તરુણ બેંકર સંશોધક છું અને આ મંદિરે હું લગભગ 35 વર્ષથી આવું છું. હું એકમાત્ર એવો વ્યક્તિ છું કે જેણે આજથી 20-25 વર્ષ પહેલાં આ મંદિર ઉપર ડોક્યુમેન્ટરી કરી હતી. આ મંદિરનું નામ, આ મંદિરમાં જે હનુમાન દાદા વિરાજમાન છે તે ગુમાનદેવ દાદા છે. ગુમાનદેવ હનુમાન એટલે એમના નામ ઉપરથી જ એમનો ઇતિહાસ છે કે જે કોઈના પણ ગુમાનનો અભિમાનનો નાશ કરે છે. એમ કહેવાય છે કે શંકરાચાર્યને એક વખત એવી ઈચ્છા થઈ કે હું આ મંદિરમાં ઊભા રહીને આરતી કરું. આ મંદિરના જે મહંત શ્રી છે એમણે કહ્યું કે આ મંદિરમાં જેમને પરવાનગી છે તે જ અંદર જઈને આરતી કરી શકે, પરંતુ એમણે એમ કહ્યું કે ના, હું શંકરાચાર્ય છું અને હું અંદર જઈને આરતી કરીશ. તો એ લોકોએ જ્યારે એમણે અંદર જઈને આરતી કરી
તો એમને એટલી તીવ્ર અગ્નિનો અનુભવ થયો કે જાણે એ આગમાં ઊભા હોય. અને ત્યારે તેમણે પણ કહ્યું કે આ ગુમાનદેવ દાદાએ મારા ગુમાનનો નાશ કર્યો. અને એ રીતે આ ગુમાનદેવ મહારાજનું મંદિર છે. આ મંદિર આમ તો 750 થી 800 વર્ષ પુરાણું મંદિર છે અને બહાર એક વડનું ઝાડ હતું, એની પર ઊંધા લટકીને મહારાજે આ હનુમાન દાદાની પૂજા કરી હતી અને એ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા. ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો શુક્રવારે રાત્રે નીકળે અને પગપાળા અહીંયા આવે છે અને અહીંયા પગપાળા દર્શને આવવાનું ખૂબ મહત્ત્વ છે અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. આ મંદિરમાં રહેલી મૂર્તિ જે રૂપમાં એ જ રીતે હાજર છે, જે મૂર્તિની સ્થાપના ગુલાબદાસ મહારાજે કરી હતી એ જ મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને જોનારને તેમાં હનુમાનજીના દર્શન આજે પણ સ્વયંભૂ થતા હોવાની માન્યતાઓ રહી છે. શ્રાવણ માસમાં આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે. શુક્રવારની રાત્રિએથી જ ભક્તો જય શ્રી રામના નારા સાથે જાહેર માર્ગો પરથી પદયાત્રાએ નીકળી શનિવારની સવારે ગુમાનદેવ મંદિરે પહોંચી વહેલી સવારે મંદિરના કપાટ ખુલતા જ આરતીનો લાભ લઈ પદયાત્રાનું સમાપન કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે. અને સાથે જ મંદિરના પટાંગણ અને મંદિર સંકુલની બહાર પણ મેળા યોજાય છે અને ઘણા વેપારીઓને રોજગારી પણ મળતી હોવાનું માનવામાં આવે છે. મંદિરની સ્થાપના અને મંદિરની દંતકથા મુજબ વહેલી સવારે જ ગુમાનદેવ દાદાના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે. જય શ્રી રામ. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર છે અને અહીંયા સવારથી જ લોકો જે હનુમાનજીના પરમ ઉપાસક છે આવીને દર્શન કરે છે અને સાંજ સુધી આવી રીતે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરશે એવી મારી માનતા છે અને એવી ગણતરી છે. અને હનુમાનજી મહારાજ કલયુગના દેવ પ્રત્યક્ષ છે, જે સર્વ સંકટોથી મુક્તિ અપાવે છે એવી અમારી હિન્દુ સંસ્કૃતિના દેવ મહાદેવ ગુમાનદેવ હનુમાનજી મહારાજ છે. આજે ગુમાનદેવ હનુમાનજી મહારાજના કલયુગમાં પ્રત્યક્ષ પ્રભાવ છે અને હનુમાનજી મહારાજને સેવા અર્ચન વંદન કરવાથી જીવને મુક્તિ અને શક્તિ અને ભક્તિ હનુમાનજી મહારાજ આપે છે અને આ જીવને મહાન બનાવે છે. જય શ્રી રામ. અહીંયા હનુમાનજીને દર્શનાર્થે ઘણા દૂરથી લોકો આવે છે, એવું નહીં કહી શકાય કે કેટલા કિલોમીટરથી લોકો અહીંયા આવે છે. આજે આપણે ગણવા જઈએ તો કદાચ આપણો અનુભવ પણ એનાથી દૂર થઈ જશે. શ્રાવણ માસમાં હનુમાનજીના આશીર્વાદ મેળવવાનું અનેરું મહત્વ રહ્યો છે. ભરૂચના ધોળી કોઈ ખત્રીવાડ વિસ્તારમાં શ્રાવણ માસ નિમિત્તે દર શનિવારે કષ્ટભંજનને વિવિધ સામગ્રીઓ સાથે શણગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના શનિવારે ચોકલેટનો શણગાર કરવામાં આવતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે હનુમાનજીની આરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ચોકલેટનો શણગાર કરવામાં આવતા ભક્તોએ સેલ્ફી લેવાનું ચૂક્યા ન હતા અને જય શ્રી રામના નારા સાથે મંદિર પણ ભક્તોથી ગુંજી ઉઠ્યું હતું. અનાજ કરિયાણાની દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં સામાનની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ નજીક હરિકૃષ્ણ નામની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે. રક્ષાબંધનના આગલા દિવસે દુકાન માલિક જગદીશ સોપારીવાલા રાબેદા મુજબ દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. આ સમય દરમિયાન મળસ કે 4 વાગ્યાના અરસામાં કોઈ તસ્કરોએ તેમની દુકાનમાં ત્રાટકી દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરીને દુકાનમાં મૂકેલો ગલ્લો અને સામાનની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા. જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવતા તેમની દુકાનના તાળા તૂટેલા નજરે પડ્યા હતા, જેથી તેમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં પણ 2 દુકાનધારી તસ્કરો કેદ થયેલા જોવા મળ્યા હતા, જેના કારણે દુકાન માલિકે એ ડિવિઝન પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી.
નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ લેવાઈ રહ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાની પ્રમુખ બેઠક માટે 17 મહિલાઓએ નગરસેવિકાઓએ દાવેદારી નોંધાવી છે। भरूच नगरपालिकानी सेंस लेवानी प्रक्रिया हाथ धरवामां आवी छे। भरूच जिल्लानी चार नगरपालिकामां प्रमुख उपप्रमुख माटे सेंस लेवामां आव्या हता। सौथी महत्वनी बैठक भरूच नगरपालिकानी मानवामां आवे छे, कारण के भरूच नगरपालिकामां पण प्रमुख पद माटे 17 महिला उमेदवारोए उमेदवारी करी होवानी माहिती सांपड़ी रही छे। त्यारे खरेखर प्रमुखनो ताज कोना सिरे जशे ते तो हाल टॉक ऑफ ध टाउन बनी रह्यो छे। गुजरात प्रदेश भारतीय जनता पार्टी नियुक्त निरीक्षकों तालुका पंचायत जिला पंचायत नगरपालिका प्रमुख उपप्रमुख कारोबारी चेयरमैन पक्षा नेता नंदक अभिप्रायों जाया है। दरेक अपेक्षित लोगों ने एक पची एक निरीक्षकों सांभे से तंदुरस्तपणे पार्टी हित में राष्ट्र हित में नवनियुक्त उम्मीदवार नक्की थाय ते प्रकारनी सेंस लेवामां आवी रही छे। भारतीय जनता पार्टी एमलेसपणे जेने जे प्रमाणे रजूआत करवी होय ए रजूआत शांतिथी निरीक्षकों सांभळे छे, अने निरीक्षकों आ अभिप्राय एमना प्रदेशमां पार्लामेंटरी बोर्डमां आपशे। पार्लामेंटरी बोर्ड जे प्रमाणे मेन्डेट आपशे ते प्रमाणे निमणूको करवामां आवशे। દહેગામ નજીક ગામના પૂર્વ સરપંચનું અકસ્માતમાં મોત થતા ટ્રેલર ચાલકને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। ભરૂચમાં મોટા વાહનો બેફામ ચાલતા હોય અનેક અકસ્માતો સર્જવાના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે। ગત રોજ એવો જ એક અકસ્માતનો બનાવ બન્યો હતો। ભરૂચ તાલુકાના દહેગામના વતની માજી સરપંચ અને કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઇલિયાસ વલી પટેલ મોપેડ ગાડી લઈને ગત રોજ રાત્રિના સમયે બહાર નીકળ્યા હતા। તેઓ દહેગામ ચોકડીથી થોડે જ આગળ નીકળ્યા હતા તે સમયે સમીમ પાર્ક નજીક પાછળથી ફૂલ ઝડપે આવેલી ટ્રેલર ચાલકે પોતાની ટ્રેલર ગફળત લીધે ભરી હંકારી ઇલિયાસભાઈ પટેલના મોપેડને અડપેટમાં લેતા અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેલરનું પાછળનું વ્હીલ તેમના ઉપર ફરી વળ્યું હતું। શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મરણ જાહેર કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં મોતના પગલે રાજકીય નેતાઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકને પણ લોકોએ ઝડપી પાડ્યો હતો, ચપ્પલવાળી કરી તેને મેઠી પાક ચખાડ્યો હતો અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા। પરંતુ જે માર્ગો ઉપર સોસાયટી કે ગામ આવતા હોય તે વિસ્તારમાં બમ્પર મૂકવામાં આવે તેવી માંગ પણ હવે ગ્રામજનો કરી રહ્યા છે। ભરૂચના કસક વિસ્તારમાં લક્ઝરી બસ નાળામાં ફસાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા। ભરૂચના કસક ગરનાળા વિસ્તારમાં આજે સવારના સમયે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસકથી સ્ટેશન તરફ આવતી હોય જે નાળાની અંદર જ વચ્ચે ફસાઈ જતા કસક ગરનાળા વિસ્તારમાં બંને તરફનું ટ્રાફિક અવરોધાયું હતું, જે બાદ કસકથી સ્ટેશનને જોડતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। બસ અધવચ્ચે જ ફસાઈ રહેતા વાહનો લઈ પશ્ચિમથી પૂર્વ તરફ જતા અનેક નોકરિયાત વર્ગો પણ ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। આગના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જવાનોએ પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા। જો કે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી। અંકલેશ્વર પોલીસે બંધબોડીના ચોરખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બિનવારસી વાહન ચાલક સામે કાર્યવાહી કરી છે।
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગડરિયા પીએસઆઈ પી કે રાઠોડ અને પોલીસ સ્ટાફ પોલીસ મથકમાં હાજર હતા તે સમયે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી સિલ્વર 7 હોટલના નજીકમાં મુખ્ય માર્ગ ઉપર રોડની સાઈડમાં એક બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા કન્ટેનર નંબર GJ1D2098 રોડની સાઈડમાં ઊભો હતો, પરંતુ તેની આસપાસ કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે કન્ટેનર ખોલી જોતા તપાસ કરતા તેમાં પ્રથમ દ્રષ્ટિએ અંદર કંઈ જ નહીં હોવાનું માલુમ પડ્યું હતું. જોકે પોલીસે આ કન્ટેનરની ઝીણવટ ભરી તપાસ કરતા તેમાં એક ચોરખાનું હોવાનું માલુમ પડ્યું હતું અને ચોરખાનાનું ખોલતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ કન્ટેનરમાંથી જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 4,260 કિંમત રૂપિયા 21,30,000 અને કન્ટેનરની કિંમત 10,00,000 મળી અંદાજ 31,30,000ના મુદ્દામાલ સાથે અજાણ્યા કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી છે. ત્યારે હવે દારૂની હેરાફેરી માટે બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે અને વાહનોમાં ચોરખાના બનાવીને દારૂનું સપ્લાય કરવામાં સક્ષમ થઈ ગયા છે. ભરૂના તપોવન સંકુલ ખાતે ઋષિ કુમારો દ્વારા 1,25,000 રુદ્રાક્ષ માંથી 11 ફૂટ ઊંચા શિવલિંગ નું સ્થાપન કરાઈ રહ્યું છે. દેવાદિદેવ મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસમાં તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પ્રતિવર્ષ ઋષિ કુમારો દ્વારા વિવિધ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 1,25,000 રુદ્રાક્ષમાંથી 11 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે, જેનો લાભ 10-15 સપ્ટેમ્બર 2023 એટલે કે શ્રાવણ વદ 11 થી શ્રાવણ વદ અમાસ સુધી આપવામાં આવશે. આ દિવસોમાં રુદ્રાક્ષના શિવલિંગના દર્શન પૂજન અભિષેક તથા આરતીનો લાભ લેવા ભક્તો પણ લાભ લઈ રહ્યા છે. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત મા નર્મદાના કિનારે બિરાજમાન છે ત્યારે મા નર્મદાના કિનારે આ ઋષિકુમારો દ્વારા 1,25,000 રુદ્રાક્ષથી શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 1,25,000 શિવલિંગથી જે ભગવાનનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે તેને દરરોજ સવારે 9 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી અભિષેક કરવામાં આવશે. દરરોજ સાંજે નિજાનંદજી સ્વામીજીના વ્યાખ્યાનનું આયોજન છે. એ વ્યાખ્યાન શિવ મહિમના સ્તોત્ર ઉપર ચાલી રહ્યું છે. એ શિવ મહિમના સ્તોત્ર ઉપર ચાલતા વ્યાખ્યાનનો લાભ લેવા માટે પણ આપ સૌ પધારી શકો છો. એ વ્યાખ્યાનનો સમય 6-7 વાગ્યાનો છે અને સાંજે 7 વાગે દરરોજ સમૂહ આરતીનું પણ આયોજન છે. 10 તારીખથી લઈ અને 15 તારીખ સુધી એટલે કે 11 થી લઈ અને અમાસના દિવસોમાં આ ભરૂચની જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ વતી હાર્દિક આમંત્રણ છે. ભરૂચમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે પણ પ્રહારો કર્યા છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચારો ધીરે ધીરે ચાલી રહ્યા છે અને 2 આદિવાસી નેતામાં 6 ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા ઉપર આક્ષેપો કરવામાં મેદાને ઉતર્યા છે, જેના પગલે સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાને ડફોડ, પાગલ અને ગાંડા જેવા શબ્દોથી સંબોધિત રહ્યા છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે પણ મનસુખ વસાવાને વાત કરવાનું ભાન નથી તેમ કહી તેમના ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે કે તેઓ અધિકારીઓ સાથે કેવી ભાષામાં વાતો કરે છે અને તે સિવાય અન્ય લોકો સાથે પણ વાત કરવામાં તેઓને ભાન ભૂલી જતા હોય અને આ પાર્ટી ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધી રહી હોવાનું ચૈતર વસાવાએ રટણ કર્યું હતું. ભરૂચ ખાતે જાડેશ્વર સર્કિટ હાઉસ પર ભરૂચ જિલ્લા અને ભરૂચ લોકસભાના સંગઠનની રચનાને લઈને મહત્વની અમારી મીટિંગ મળી છે. મેં 2022માં જ્યારે બીટીપીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મને ભાજપના ઘણા પ્રદેશના નેતાઓએ ભાજપમાં આવીને વિધાનસભા લડવાની ઓફર કરી હતી. તે વખતે પણ હું આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો છું. આવનાર દિવસોમાં પણ હું આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનાર દિવસોમાં પણ આગળ વધવાનો છું. ભાજપે જીત્યા પછી પણ ઘણી ઓફરો કરી હતી, આપ બધા જાણો છો. પછી પણ અમે નાના લોકો છે, અમારા કોઈ એટલા મોટા સપના નથી, પણ જે એક વિચારધારા છે એને વળગીને અમે આગળ વધીએ છીએ અને આવનાર દિવસોમાં અમને પોતા પર, અમારા સંગઠન પર અને અહીંની જનતા પર પૂરો ભરોસો છે. અમે ધીરે ધીરે આવનાર દિવસોમાં આગળ વધીશું અને સમગ્ર ગુજરાતમાં આવનાર દિવસે આમ આદમી પાર્ટીને આગળ લાવવાનું કામ અમે કરીશું. મનસુખભાઈ વસાવા આગળ કેશુભાઈ સરકારમાં મંત્રી હતા,
साथे साथे एनडीए सरकार में केंद्रीय मंत्री था अने छेल्ला 6 टर्म थी भरूच लोकसभा नु प्रतिनिधित्व करे छे। खूब पीढ़ नेता छे, जानकार नेता छे। एमणे पोते पण मने कीधुं तुं के चैतर भाई भाजपमां आवे तो एमने अमे स्वीकारवा मांगीए छे, एमने वेलकम करवा मांगीए छे अने साथे लोकसभामां पण उतारवा मांगीए छे, एवुं खुद मनसुखभाई अने एमना भाजपना तमाम नेताओ मने सामेथी एमणे कीधुं हतुं। पण ते वखत होय, हमणा होय के आवनार दिवसोमां होय, अमे क्यारे पण भाजपमां नथी जवाना। आवनार समयमां पण अमे आम आदमी पार्टीमां रहीने ज आगळ वधवाना छे। आवनार लोकसभामां अहींनी 17 लाख प्रजा छे એ નક્કી કરશે કોને જીતાડવાના છે, કોને હારવાના છે। સાથે સાથે ગઠબંધનમાં અમારા ફાળે બેઠક આવશે તો ચોક્કસ અમારામાંથી હું હોય કે બીજા કોઈ પણ ઉમેદવાર હોય એમને જીતાડવાનું કામ કરીશું। અગર આ બેઠક આવનાર દિવસોમાં ઇન્ડિયા ટીમમાંથી કોઈ કોંગ્રેસ જેવા પક્ષ પર જાય છે તો કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર હશે તો એમને જીતાડવા માટે અમે કામે લાગીશું। એટલે હાલમાં કે આવનાર દિવસોમાં એવો કોઈ સવાલ ઉપસ્થિત નથી થતો કે અમારે ભાજપમાં જવું પડે। तो आता त्यां सुधीना समाचार नवा समाचार साथे फरी मळीशु। नमस्कार। भरूच जिल्लाना झगड़िया तालुकाना गुमानदेवनु अनेरु महत्व। श्रावण मासना दर शनिवारे भक्तोनु उमटे छे घोड़ाबोल। गुमानदेव दादानी अनोखी छे दत्त कथा। भरूच नगरपालिकाना प्रमुख उपप्रमुख माटे सेंस लेवाया। भरूच जिल्लानी 4 नगरपालिकाना प्रमुख उपप्रमुख माटे सेंस लेवाया। भरूच नगरपालिकानी प्रमुख पदनी बैठक उपर 70 महिला नगरसेविकाओए दावेदारी करी। भरूच में लोकसभा की चूंटी प्रचार प्रसार वच्चे चैतर वसावा ने मनसुख वसावा आमने सामने। चैतर वसावे फरी एक बार वार कर्यो। अंकलेश्वर पोलीसे बंद बॉडी ना टेम्पाना चोरखाना माथी दारू नो जत्थो झड़प्यो। मोटा प्रमाण में विदेशी दारू नो जत्थो मळी आवता बिनवारसी अवस्था में वाहन चालक सामे कार्यवाही। अंत में मुख्य समाचार पर फरी एक नजर।